વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગનો અનોખો સેવાયજ્ઞ. ભિક્ષુકો અને કચરા વિનતા અનાધાર લોકો સહિત બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરી જરૂર મુજબની સારવારની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા એક અનોખો સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. શહેરમાં કચરો વિનતા અનાધાર લોકો ઉપરાંત રસ્તે રખડતા ભિક્ષુકો સહિત બાળકોના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને તેઓની આરોગ્ય તપાસની હાથ ધરી એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2210 જેટલા લોકોની સ્વાસ્થ્યની તપાસ, તેમનું હેલ્થ સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને જે લોકોમાં બીમારીના લક્ષણો જણાઈ આવતા તેઓને જરૂરી સારવાર સાથે સુવિધા પણ આપવામાં આવી હતી. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અનોખા સેવાયજ્ઞમાં શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં નિયમિત રીતે ભિક્ષુકો અને ગરીબ લોકોની અવરજવર રહેતી હોય ત્યાં કોર્પોરેશનની આરોગ્યની ટીમ, જેમાં ડૉક્ટર અને અન્ય સ્ટાફ સામેલ છે, તેવા લોકો, આ ગરીબ ભિક્ષુક લોકો, કચરો વિનતા અનાધાર લોકો અને અનાથ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. તેઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરીને તેઓને જે શારીરિક તકલીફો છે તેનું નિદાન પણ કરવામાં આવ્યું હતું. પાલિકાના આરોગ્ય વિભાગની આ અનોખી પહેલ હેઠળ રસ્તા પર કચરો વિનવાનું કામ કરતા 415 જેટલા બાળકો તો 60 વર્ષની ઉંમરના કેટલાક 514 જેટલા ભિક્ષુકોનું પણ સ્ક્રીનિંગ હાથ ધરી અને 2210 જેટલા લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. આ 2210 લોકોમાં 1132 પુરુષો હતા, જ્યારે 1076 જેટલી મહિલાઓને આવરી લેવામાં આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આરોગ્ય તપાસની દરમિયાન ટોટલ જે 2210 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેમાંથી 503 જેટલા લોકોમાં બીમારીના લક્ષણો જણાઈ આવ્યા હતા, જેમાં 61 લોકોને ડાયાબિટીસ, 177 વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર, જ્યારે 195 લોકોમાં લોહીની ઉણપ જેવી બીમારી સામે આવ્યા બાદ તેઓને સારવાર પણ આપવામાં આવી હતી. ઉપરાંત સ્ક્રીનિંગ દરમિયાન 16 જેટલી મહિલાઓ જે સગર્ભા હતી તેઓની પ્રસૂતિ સુધીની કાળજી લેવાના પ્રયાસો પણ પાલિકાના આ અભિયાન દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય તપાસની દરમિયાન કુલ 32 જેટલા સ્પેશિયાલિસ્ટ સર્વિસની જરૂર હોવાથી મેડિકલ કોલેજ ખાતે આવા લોકોને રિફર પણ કરવામાં આવ્યા હતા. 279 દર્દીઓને સારવાર અર્થે પાલિકાના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને UCSC ખાતે રિફર કરીને તેઓની જરૂરિયાત મુજબ સારવાર કરી દેવામાં આવી હતી. અલબત્ત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આ અનોખા સેવાયજ્ઞની વડોદરા શહેરના નાગરિકો પ્રશંસા પણ કરી છે. આજે સવારે અમે 8 વાગ્યાથી કેમ્પ ચાલુ કર્યો છે. વાડી વિસ્તારમાં જે અમારું જે અર્બન હેલ્થ સેન્ટર છે, જે મંડળ એ એરિયામાં આવેલું શનિ દેવના મંદિરે કરીએ છીએ. અમે ઓલરેડી આગળ 500 દિવસ પહેલાં જે કેમ્પ કરી ચૂક્યા છે, તે વખતે પણ અમારા 40-50 જેટલા લાભાર્થીઓ હતા. આજે પણ સવારથી અત્યાર સુધીમાં 20-30 જેટલા લાભાર્થીઓ અમારે થઈ ગયા છે. અત્યારે જે વિસ્તારમાં રહેતા છે કે તમારા રસ્તા પર રહેતા મોસ્ટ ઓફ લોકો જે હોય છે એ લોકોમાં ચામડીના રોગ વધારે હોય છે, અને આજકાલ જે ચામડીના રોગ વધારે ફેલાય છે એ હિસાબે અમે લોકો કેમ્પ રાખ્યો છે કે સુગર લેવલ ચેક કરવા માટે, બીપી ચેક કરવા માટે. ઘણા એવા માણસો અમને મળે કે જેમણે ટીબીની દવા ઓલરેડી પહેલાં ચાલુ હતી પણ બંધ કરી દીધી છે, એવાથી 4-5 પેશન્ટ બી અમને જોવા મળ્યા છે કે જેને અમે મોટા સેન્ટરે હાયર પણ કર્યા છે. મારું નામ ડૉક્ટર કલ્પેશ રાઠવા છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.